પણ મેં વાસ્તવિકતા કીધી સુરતમાં બાપુ ઇન્દ્ર ભારતી બાપુ જે ઘટના બનેલી ને દીકરીની જે 100-200 માણસો ઉભા હતા ને જે શરીર જે દીકરીના ગળા ઉપર હાલી આપણે અટાણ મકાન લેવા જાવ તમને પૂછે એકચ્યુઅલી તમે બાયકાસ્ટ કેવા છો એટલે આપણે કહેવાનું કે અમે આ બાયકાસ્ટ છીએ એમાં તમને ખબર છે મકાન નથી મળતા ભાડે પણ હું એટલો પડકારો કરીને કયો કો આ સ્ટેજના માધ્યમથી એકાદો રાજપૂત કે એકાદો આયર ઉભો હોત ને તો કોઈની તેવડ નથી કે દીકરીની ગળા ઉપર એની ગરદન ઉપર કટાર મૂકી શકે બાકી હજારો વંદન આપવું હોય તો આપે ન આપે